થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 3 કે વસ્તુ અને સેવાઓ કર પરિચય, એટલે આ જે પ્રકરણ છે જેને આપણે ટૂંકમાં જીએસટી તરીકે ઓળખીએ છીએ, આ પ્રકરણમાં આપણે જીએસટીનો પરિચય એટલે જીએસટી વિશેની માહિતી પ્રાપ્ત કરવાની છે. જીએસટીને ગુજરાતીમાં વસ્તુઓ અને સેવાઓનો કર તરીકે ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જીએસટી શબ્દથી વધારે પ્રભાવિત છે અને વારંવાર જીએસટી શબ્દ આપણે બોલી શકીએ છીએ, પરંતુ આપણે અહીંયા થિયરી સમજતી વખતે વસ્તુઓ અને સેવાઓનો કર, એને ટૂંકમાં વસ્તુઓનો વ, સેવાઓનો સે અને કરનો ક, એટલે વ સે ક નો પરિચય અહીંયા આપણે મેળવવાનો છે. એટલે વસેક શબ્દનો જ્યાં પણ ઉપયોગ થાય એને આપણે જીએસટી તરીકે સમજવાનું છે. અહીંયા તમને એક ટૂંકી સમજણ આપી દઉં કે ભારત સરકાર દ્વારા દેશની વિવિધ આર્થિક જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોને પૂરી કરવા માટે સમગ્ર ભારતની અંદર થતા જે નાણાકીય વ્યવહારો છે એ નાણાકીય વ્યવહારોમાંથી કર સ્વરૂપે આવક પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. આ આવક સામાન્ય રીતે બે પ્રકારે ભારત સરકાર દ્વારા લેવામાં આવે છે, એ છે વેરાઓ સ્વરૂપે, અને આ વેરાઓમાં મુખ્ય બે વેરાઓનો સમાવેશ થાય છે. ભારત દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા બે પ્રકારના વેરા વસૂલ કરવામાં આવતા હતા, જેને આપણે પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આ ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકાય કે ભારત સરકાર દ્વારા કયા બે પ્રકારના વેરા વસૂલ કરવામાં આવતા હતા, તો એક પ્રત્યક્ષ વેરા અને બીજા પરોક્ષ વેરા. અહીંયા વિદ્યાર્થીઓ આપણે સમજીએ કે આ પ્રત્યક્ષ વેરા એટલે શું. તો આપણા ઘરની અંદર જે પણ વ્યક્તિ કમાય છે, નોકરી કરે છે, અથવા આપણે બધા જે નોકરી કરીએ છીએ એ નોકરી કરનાર વ્યક્તિને પગાર સ્વરૂપે આવક ઉદ્ભવતી હોય છે, અને આ પગારમાંથી વર્ષના અંતે અથવા દર મહિને અમુક ટેક્સ આપણે સરકારમાં ભરીએ છીએ. તો આ જે ટેક્સ કર્મચારીઓ દ્વારા સરકારને આપવામાં આવે છે તેને પ્રત્યક્ષ વેરા તરીકે આપણે ઓળખીએ છીએ, કે જે સીધે સીધા સરકારમાં જમા થાય છે. જ્યારે પરોક્ષ વેરા એટલે શું. તો આપણે બધા બજારની અંદરથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનો લાભ લઈએ છીએ. જ્યારે પણ આ લાભ લઈએ છીએ ત્યારે પણ ત્યાં આપણે થયેલ બિલ કરતાં ટેક્સ ઉમેરેલું બિલ આપણે ચૂકવીએ છીએ. તમે જ્યારે પણ કોઈ પણ દુકાનમાં કે કોઈ ઇલેક્ટ્રોનિક શોપમાં કે કોઈ ફર્નિચરની દુકાનમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જશો ત્યારે એ વસ્તુની મૂળ કિંમત વત્તા એમાં ટેક્સ ઉમેરશે અને પછી તમારા બિલની અમાઉન્ટ બનતી હોય છે. તો ત્યાં તમે જે ટેક્સ ચૂકવો છો એને આપણે પરોક્ષ વેરા તરીકે ઓળખીએ છીએ. તમે ઘણા બધા પિક્ચર જોવા થિયેટરમાં જતા હશો, તો થિયેટરની અંદર આપણને 120 રૂપિયા કે 150 રૂપિયા કે 200 રૂપિયાની જે ટિકિટ આપવામાં આવે છે, એ ટિકિટનો પણ જો તમે બરાબર અભ્યાસ કર્યો હોય તો ટિકિટ જે હશે એ 100 રૂપિયાની અથવા 105 રૂપિયાની હશે, પ્લસ એની અંદર 10 રૂપિયા કે 15 રૂપિયા તમારો ટેક્સ ઉમેરીને 120 રૂપિયાની રાઉન્ડ ફિગરની ટિકિટ બનાવવામાં આવી હશે. એટલે ત્યાં પણ તમે મનોરંજનની જે સેવા પ્રાપ્ત કરો છો એના બદલામાં મનોરંજન ટેક્સ અથવા મનોરંજન કર તમે ત્યાં ચૂકવો છો. તો આવી રીતે આપણે સીધે સીધો સરકારને નહીં પરંતુ અન્ય વ્યક્તિઓને ટેક્સ ચૂકવીએ છીએ અને એ બધા જ વેપારીઓ અથવા સેવા પૂરી પાડનાર વ્યક્તિઓ એકત્રિત થયેલો ટેક્સ સરકારમાં જમા કરાવે છે. તો આને આપણે પરોક્ષ વેરા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમને પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા વિશે સમજ પડી ગઈ હશે. તો અહીંયા આપણે સમજીએ કે સરકાર દ્વારા કેવી રીતે વેરાઓ અને કયા કયા પ્રકારના વેરાઓ ભૂતકાળમાં વસૂલ કરવામાં આવતા હતા. કેન્દ્ર સરકાર
परोक्ष वेरानी अंदर केंद्रीय वेचाण वेरो, केंद्रीय आबकारी जकात, वधारानी कस्टम ड्यूटी अने सेवा कर जेने आपणे सर्विस टैक्स तरीके ओळखीए छे। त्यारबाद राज्य सरकार अने केन्द्र प्रदेशना जे परोक्ष खर्चाओ अथवा परोक्ष कर हता एमां मूल्य वृद्धि वेरो जेने आपणे वेट तरीके ओळखता हता, वेल्यू एडेड टैक्स, खरीद वेरो, वेचाण वेरो परचेस टैक्स, वेचाण वेरो एटले सेल्स टैक्स। आम तो आ जे करना शब्दों छे एमां आपणे अंग्रेजी शब्दों इजीली खबर पड़ती होय छे, गुजराती शब्दों आपणे एटला वपराशमां उपयोग करता नथी, पण तेम छतां आपणे एने ध्यान राखवाना छे। मनोरंजन वेरो एटले एंटरटेनमेंट टैक्स। हवे सरकारे शुं कर्युं? तो आ जे वेराओ हता, आ जे परोक्ष वेरा सरकार अलग अलग हेड नीचे लेती हती पब्लिक पासेथी, એને બધાને એમને ભેગા કરી દીધા અને જૂના જેટલા પણ કર હતા એ બધા જ કરને રદ કર્યા અને 1 જુલાઈ 2017થી, કઈ તારીખ યાદ રાખજો, તારીખ એમસીક્યુમાં પૂછી શકાય કે 1 જુલાઈ 2017થી નવો ટેક્સ અમલમાં આવ્યો, એને કહેવામાં આવે છે જીએસટી, વસેક, વસ્તુ સેવા કર, અને જીએસટીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે। આ ટેક્સની શરૂઆત ભારત સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી એનો અસ્તિત્વમાં આવ્યો છે અથવા એની શરૂઆત કરવામાં આવી છે। જીએસટીનો અર્થ અહીંયા આપણે સમજવાનું છે કે જીએસટી એટલે કે વસેકનો અર્થ, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેને વસ્તુઓ અને સેવાઓના કર તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા વ્યાખ્યા આપણે તૈયાર પણ કરવાની છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ વેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તે વસ્તુઓ અને સેવાઓનો કર જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ। વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવા કર। અને બીજી વ્યાખ્યા આપણે એવું પણ કહી શકીએ કે વસ્તુ અને સેવાની પૂર્તિ થાય ત્યારે જે કર લાદવામાં આવે છે તેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ। જીએસટીના અલગ અલગ વિશિષ્ટ લક્ષણો છે। જીએસટીના ટોટલ 11 લક્ષણો છે, એ 11 લક્ષણો આપણે સમજીએ। તો પહેલું લક્ષણ છે એક જ કર, વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં જે અલગ અલગ પ્રકારના કરવેરા આપણે એક જ વસ્તુ પર વારંવાર ચૂકવતા હતા, એ બધા જ કરવેરા નાબૂદ કર્યા અને એક જ કર, એક જ નામનો વેરો જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ, એટલે આ એનું પહેલું લક્ષણ છે કે એક જ કર, બીજા બધા જ કરવેરાને નાબૂદ કરવામાં આવ્યા। બીજું છે પૂર્તિ પર કરની વસૂલાત, વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર કર વસૂલ કરવામાં આવે છે। એટલે જ્યારે પણ ટ્રાન્ઝેક્શન થાય, જ્યારે પણ વ્યવહાર પૂર્ણ થાય, જ્યારે ઉત્પાદન પૂર્ણ થાય, જ્યારે સેવા પૂર્ણ થાય, ત્યારે જ આને વસૂલ કરવામાં આવતો હોય છે। એટલે કે વસેક હેઠળ વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ જેવી બાબતો કરપાત્ર બને છે। ત્રીજો મુદ્દો છે વસેક કાઉન્સિલ, વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે। જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે, તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવતા હોય છે। આ ધ્યાન રાખવાનું છે કે વસેક કાઉન્સિલિંગની અંદર એના મુખ્ય અધિકારી, એનું મુખ્ય પ્રતિનિધિત્વ કોણ કરતું હોય છે, એના અધ્યક્ષ કોણ હોય છે, તો એ કેન્દ્રના નાણામંત્રી જે હોય એ એનું કાઉન્સિલિંગ કરતા હોય છે। ત્યારબાદ છે વસેકના દર, તો વસેકના જે દર છે એટલે કે રેટ છે, ટેક્સના દર જે છે એ કાઉન્સિલિંગની ભલામણ દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે। ત્યારબાદ પાંચમો મુદ્દો છે કે આયાત
અને વસે, વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. આંતરરાજ્ય એટલે કે રાજ્યની અંદર જ એકબીજાને જ્યારે માલ વેચવામાં આવતો હોય, આંતરરાજ્ય પૂર્તિ તરીકે તેને ધ્યાને લઈએ છીએ. આ રાજ્યની અંદર અંદરની વાત છે, રાજ્ય બહારની વાત નથી. છઠ્ઠો મુદ્દો છે વસેક પરત જમા. ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે માલ ખરીદીએ ત્યારે એને ટેક્સ ચૂકવીએ અને એ માલની અંદર અમુક નફો ઉમેરી આપણે એનો વેપાર કરતા હોઈએ, એટલે એનું વેચાણ કરીએ. તો જ્યારે વેચાણ કરીએ ત્યારે ગ્રાહક પાસેથી આપણે ટેક્સ વસૂલ કરીએ છીએ. આ મુદ્દામાં તમને એક બહુ મસ્ત વાત સમજાવી દઈએ કે વેપારીએ કયો ટેક્સ ચૂકવવાનો છે. જ્યારે આ કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારે ઘણા બધા વેપારીઓ આનો વિરોધ કરતા હતા અને એવું પણ કહેતા હતા કે અમારે તો બબે જગ્યાએ ટેક્સ ચૂકવવા પડશે. પણ વાસ્તવમાં એવું ન હતું. વાસ્તવમાં વેપારીએ કયો ટેક્સ ચૂકવવાનો, તો એ જ્યારે પણ હોલસેલવાળા પાસેથી માલ ખરીદશે તો ત્યારે એને ત્યાં જે પણ ટેક્સ હશે એ ચૂકવ્યો હશે. બરાબર છે? હવે એક એક્ઝામ્પલ આપું તો તમે 100 રૂપિયાની વસ્તુ ત્યાંથી ખરીદી છે અને એના પર 5% ટેક્સ છે, એટલે તમે હોલસેલરને 105 રૂપિયામાં ચૂકવ્યા હશે. હવે એ 105 રૂપિયાની વસ્તુ તમે જ્યારે ગ્રાહકને વેચશો તો 105માં તો વેચવાના નથી, કારણ કે તમારી પડતર કિંમત છે. તમે એમાં શું કરશો? નફો ઉમેરી દેશો. તો નફો ઉમેરશો તો તમે એ નફા સાથે એને 120માં વેચવા માગો છો. તો 120 રૂપિયામાં જો તમે એને વેચવા માગતા હોય તો તમારે 5% ટેક્સ 120 પર ગણવો પડે, કારણ કે તમે વેચવા માગો છો 120માં. એટલે ગ્રાહકને તમે એ વસ્તુ, આગળ 100 રૂપિયાની વસ્તુ હતી, 5 રૂપિયા ટેક્સ ગયો એટલે 5% ટેક્સ થયો, તો 120ના 5% એટલે 6 રૂપિયા ટેક્સ થાય. તો તમારે 120 રૂપિયાની વસ્તુ નફો લેવો હોય, 120માં નફો મેળવવો હોય તો 126માં વેચવી પડે. એટલે 105 રૂપિયાની વસ્તુ તમે 126માં વેચશો તો તમને તમારા નક્કી કરેલો નફો મળી જશે. પણ આપણો મુદ્દો શું છે કે ટેક્સ કેટલો ચૂકવવો પડશે? તો અહીંયા વેપારીએ માત્ર ટેક્સ 1 રૂપિયો ચૂકવવો પડશે, કારણ કે એ ઓલરેડી હોલસેલરને 5 રૂપિયા આપી ચૂક્યો છે અને એને બજારમાંથી ટેક્સ વસૂલ કેટલો કર્યો? 6 રૂપિયા. તો 6 રૂપિયા એને ટેક્સ સ્વરૂપે મળ્યા છે અને 5 રૂપિયા એને ટેક્સ સ્વરૂપે ચૂકવેલા છે. તો માત્ર જે તફાવતની રકમ છે એ એકલી જ જે જમા વસેક છે એટલી જ એને પરત કરવાની છે. એટલે અહીંયા જે વસેક પરત જમા જે ડિફરન્સ છે એટલો જ વેપારીએ ચૂકવવાનો થતો હોય છે. ત્યારબાદ કરની વહેંચણી, કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વસેકની વહેંચણી અંગે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. ત્યારબાદ છે કર નિર્ધારણ. તો વસેકના દર, વસ્તુ અને સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવતા હોય છે. ત્યારબાદ છે પૂર્વ નિર્ધારિત કરનું માળખું, કે ભારતની અંદર જે પણ વસ્તુઓ અને સેવાઓના વ્યવહારો છે એ વ્યવહારોનું જે કરનું માળખું છે એ પૂર્વ નિર્ધારિત છે, કે જેને એડવાન્સમાં બધું નક્કી કરવામાં આવેલું હોય છે. 5 વસેક કાયદા, એ તો અગાઉ પણ આપણે વાત કરી કે વસેકના અનુસંધાનમાં કુલ 5 કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. અને સમાનતા, કે આ જે કાયદો છે એ સમગ્ર દેશમાં એક સરખો જોવા મળે છે. આ કાયદાની અંદર નિયમો, પ્રક્રિયાઓ અને વેરાના દર સમાન રાખવામાં આવેલા છે. ભૂતકાળની અંદર કોઈ એક જ વસ્તુ તમે વડોદરાથી ખરીદો અથવા અમદાવાદથી ખરીદો અથવા રાજસ્થાનથી ખરીદો તો દરેકની કિંમતો અલગ અલગ હોય, ત્યાં તમારે એનું બાર્ગેનિંગ પણ કરવું પડે. પણ હવે એવું નથી, ઉત્પાદક કંપની દ્વારા જે ઉત્પાદન વસ્તુનું કરવામાં આવ્યું છે એ ત્યાંથી જે કિંમત નક્કી થઈ એ જ સમગ્ર ભારતમાં કિંમત લાગુ પડતી હોય છે, એટલે એના ઉપર જ ટેક્સ તમારે ચૂકવવાનો હોય છે. પ્રાઇઝમાં ડિફરન્સ કેટલો મળે, કે જે વેપારી એનું વેચાણ કરે છે એ પોતાનો નફો કેટલો રાખે છે એના આધારે ટેક્સની અંદર વેરિએશન જોવા મળે અથવા પ્રાઇઝમાં વેરિએશન જોવા મળે. બાકી તો સમગ્ર દેશમાં એક સરખી જ સમાનતા અને એક સરખો જ વેરો જોવા મળતો હોય છે.